नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गणित के जेमां प्रकरण नंबर 6 के तू मारो गुणक अने हूँ तारो अवयव भणवाना छीए। तो आपणे आगळना भागमां छे ए म्याऊनी रमत, पछी ઉંદર અને બિલાડીની વાર્તા કે જેમાંથી આપણે બિલાડી ઉંદરને બચાવ્યો અને ઉંદર કેટલા પગથિયા કૂદશે તો બચી જશે એવું બધું આપણે જોયું હતું। તો હવે આપણે આમાં જોવાની છે પાસાની રમત। હવે પાસાની રમતમાં શું છે તો કે આ રમત રમવા માટે છે એ બધા માટે બધા એક વર્તુળમાં ઊભા રહી જઈએ અને એક ખેલાડી બોલે। શું કહે છે કે પાસાની રમત રમવા માટે એક જ વર્તુળમાં છે એ બધાને ઊભું રહી જવાનું છે અને પછી આપણે કોઈ એક વ્યક્તિ છે એક ખેલાડી બોલે છે। શું બોલે છે તો કે બે પાસાને એક સાથે ફેંકો। હવે શું કહે છે કે બે પાસાને છે એક સાથે ફેંકવાના છે। તો પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો। જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલ સંખ્યાનો ગુણક હોય, એટલે કે અવયવી, ગુણક એટલે શું, અવયવી, અવયવી હોય તો તેને વર્તુળમાં લખી શકો છો। શું કહે છે કે બે પાસાને એકસાથે ફેંકવાના છે। હવે અહીંયા શું કીધું તો કે બે પાસાને એકસાથે ફેંકો। હવે પાસા પર કયા કયા અંક જોવા મળે છે એ જોવો, પછી એ અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો। બે અંકની એક સંખ્યા બનાવવાની છે, જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલ સંખ્યાનો ગુણક, ગુણક એટલે શું, અવયવી હોય તો તે વર્તુળમાં લખી શકો છો, અવયવી। હવે એ વર્તુળ એટલે કે અહીંયા જે વર્તુળની બાજુમાં જે સંખ્યા આપી છે એનો ગુણક એટલે કે એનો અવયવી હોય તો આપણે એના વર્તુળમાં લખવાના છે। તો જુઓ હવે પાસાની પાસા ફેંકતા છે આપણને શું શું મળે છે। હવે આપણે એક બે પાસા લીધા, હવે બંને પાસા ઉપર કેટલા હોય તો કે 1-6 અંકો હોય, કેટલા દર્શાવેલા હોય, 1-6 અંક। તો એકમાં એક પડે અને બીજામાં બે પડે, એક પાસામાં એક પડે અને એક પાસામાં એક ફરીથી પડે, એટલે કે બંનેમાં 11 પડે તો છે એ આપણી રકમ કેવી બનશે તો કે 11। હવે એક પાસામાં પહેલો પાસો છે, અહીંયા જો હું લખું છું કે એક પાસામાં એક પડ્યો અને બીજા પાસામાં એક પડ્યો તો સંખ્યા શું બની, 11। હવે એવી રીતે આપણે એક પાસામાં એક અને બીજા પાસામાં પાછો બે પડશે, આવી રીતે તો એક હોય ત્રણ હોય, એવી રીતે બધી સંખ્યા અહીંયાથી લઈ દોઢથી લઈ 6-6 સુધી જેટલી સંખ્યાઓ આવે એટલી બધી સંખ્યાઓ બની જશે, એટલે કે 66 સુધી, 11, 12, 13, 14, 15, 16। પછી ફરીથી શરૂ થાય 21, 22, 23, 24, 25, 26, પછી ફરીથી શરૂ થાય કે પહેલાં પાસામાં 3 પડે અને બીજા પાસામાં 1, 2, 3, એવી રીતે થાય તો કે 31, 32, 33, 34, 35, 36, પછી 41, 42, 43, 44, 45, 46, 51, 52, 53, 54, 55, 56, 61, 62, 63, 64, 65, 66, આવી રીતે 66 સુધીની સંખ્યા બનશે। હવે એમાંથી જે 6માં 6 નંબરનું જે વર્તુળ આપ્યું છે ક્યાં છે, અહીંયા, પછી 4 નંબરનું અને 5 અને 7 નંબરનું આપેલું છે। તો હવે પહેલાં આપણે 6 અને 4માં આવતી સંખ્યાઓ લખીએ। 12 છે એ 6માં પણ આવે અને 4માં પણ આવે, કઈ રીતે તો કે 2-6, 12 અને 4-13, 12, પછી 24, 36, 42, 54, 66, એવી રીતે 4માં કઈ કઈ સંખ્યા આવે છે તો કે 12, 16, 24, 32, 34, 44, 55, 56 અને 64, આટલી સંખ્યાઓ છે એ 4માં આવે છે। હવે નીચે જોઈએ 5 અને 7માં આવતી સંખ્યાઓ। 5 અને 7માં કઈ કઈ સંખ્યા આવે છે તો કે 15, 25, 35, 45, 55, 65, આ જે 6 સંખ્યાઓ છે એ 5
नंबर ना वर्तुळ में आवे छे, एटले के पांच नी गुणक छे। हवे सात नंबर नी संख्या, तो के सात नंबर नी संख्या सात ना गुणको कोण कोण छे, तो के चौद, एकवीस, पात्रीस, बेतालीस, छप्पन अने त्रेसठ। हवे आगळ आपणे जोईए सामान्य गुणक एटले के अवयवी। सामान्य गुणक एटले के अवयवी। हवे हूँ तमने छे ए अवयवीनी व्याख्या अथवा तो अवयवीनो एक महत्वनो पॉइंट कहूँ छूँ कि शू छे ते, तो के अवयवी एटले शू। अवयवी एटले कि जे संख्यानो अवयवी शोधवानो होय ते संख्या पोते नानामां नानो अवयवी होय। मतलब के हवे कोई पण संख्या लो, हवे तमे पांच अंक, पांच अंक लई लो एटले के पांच, तो कि पांचमो सामान्य अवयवी एटले के नानामां नानो अवयवी कयो थाय, पांच पोते थाय। हवे पांच थी ए वधु एटले के मोटी संख्या आवशे, पण पांच थी ए नीचे एटले के चार, त्रण, बे, एक एवी कोई संख्या ए अवयवीमां आवशे नहीं। खबर पड़ी शुं कहेवा मांगे छे के अवयवी एटले के संख्या पोते एक नानामां नानो सामान्य अवयवी छे। હવે અવયવીમાં એ સંખ્યાથી મોટા અવયવો આવશે, અવયવી આવે, પણ નાના આવે નહીં। જો નીચે નંબર એક, કોઈ એક સંખ્યા ધારો, જો તે ત્રણનો ગુણક હોય તો તેને લાલ વર્તુળમાં લખો, એટલે કે આ વર્તુળ જે ત્રણ લખેલું છે ને આપણે એ વર્તુળમાં લખો, અને જો એ પાંચનો ગુણક હોય તો તેને વાદળી વર્તુળમાં લખો। પાંચનો ગુણક હોય એટલે આપણે પાંચ નંબરનું છે એમાં એ વર્તુળમાં લખવાનો છે। હવે આમાં કઈ સંખ્યા લીધી છે તો હું તમને કહું, અહીંયા આપણે એકથી સાઠ નંબરની સંખ્યા લીધી છે। કેટલા નંબરની? એકથી સાઠમાં જેટલા અવયવી આવતા હોય, ત્રણના અવયવી એકથી સાઠમાં જેટલા હોય એટલા લખવાના, અને પાંચના અવયવી હોય એ બધા લખવાના। આપણે જે આગળ છે એ મ્યાવની રમતમાં જે કોષ્ટકમાં એકથી સાઠ સંખ્યા હતી એ જ રીતે અહીંયા છે। હવે ત્રણના અવયવી જુઓ, ત્રણ, છ, નવ, પંદર, બાર, અઢાર, એકવીસ, ત્રીસ, ચોવીસ, સત્યાવીસ, તેત્રીસ ને પાંત્રીસ, કયા કયા? તો કે જે આ વચ્ચેનો વર્તુળ છે એના પણ અવયવી કેમાં છે જુઓ, કયા વર્તુળમાં? ત્રણના વર્તુળમાં છે। હવે પાંચના અવયવી, પાંચના અવયવી, પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાલીસ, પિસ્તાલીસ, પચાસ, પંચાવન, હવે આ બધા એ પાંચના અવયવી કેમ? તો કે એ પાંચ નંબરના વર્તુળના, પાંચ નંબરનું એટલે કે પાંચનું જે વર્તુળ આપેલું છે એમાં છે। હવે અહીંયા જુઓ, બેના વર્તુળ અહીંયા ભેગા થાય છે, હવે આ શું છે? તો જુઓ નીચે, જો તમે ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના વર્તુળમાં લખો તો શું તે લાલ અને વાદળી રંગના બંનેના વર્તુળમાં પણ હશે? શું કહેવા માગે છે કે આપણે આ છે એ ક્યાં લખ્યું, વચ્ચે લખ્યું, એ કેવા રંગનું છે? બુકમાં આપેલું છે જાંબલી રંગનું, એટલે કે આ બંને છે એ લાલ રંગ અને વાદળી રંગના વર્તુળમાં આવે છે? તો કે હા, બંને એ ત્રણ અને પાંચ બંને, આ ત્રણનું વર્તુળ છે અને પાંચનું વર્તુળ, તો કે બંનેના વર્તુળમાં પણ આવે છે? તો કે હા, તે ત્રણ અને પાંચ બંનેના સામાન્ય ગુણક લાલ અને વાદળી બંને રંગના વર્તુળમાં પણ છે। હવે કેટલીક સંખ્યાઓ ત્રણ અને પાંચ બંનેના ગુણક છે તેથી તેને આપણે ત્રણ અને પાંચ બંનેનો સામાન્ય ગુણક કહીશું। શું કહેવાય એને? જે વચ્ચેના વર્તુળમાં એટલે કે જાંબલી રંગના વર્તુળમાં હતું એને આપણે શું કહી શકીએ? તો કે એ બંનેને સામાન્ય ગુણક કહેવાય અથવા તો સામાન્ય અવયવી કહેવાય। હવે આગળ જુઓ, આ સામાન્ય ગુણકોમાં સૌથી નાનો ગુણક કયો છે? તો કે ત્રણ અને પાંચના સામાન્ય ગુણકોમાં સૌથી નાનો ગુણક એ પંદર છે। એ તો કે એની પછીની સંખ્યાઓ આપેલી, પંદર, ત્રીસ અને પિસ્તાલીસ, તો કે પિસ્તાલીસ એનો મોટો સામાન્ય હોય સામાન્ય ગુણક છે અને પંદર એ એનો સૌથી નાનો સામાન્ય ગુણક છે। હવે આગળ સંખ્યા બે અને સાત
લઈ અને રમતનું પુનરાવર્તન કરો. જેવું આપણે ઉપર 3 અને 5 માટે કર્યું એવું જ અહીંયા 3, 2 અને 7ના સામાન્ય ગુણકો લખવાના છે. જો અહીંયા નીચે સામાન્ય ગુણકો આપ્યા છે એના 2 અને 7ના ગુણકો ક્યાં સુધી કઈ કેટલી સંખ્યા લેવાની, 1 થી 60. 1 થી 60માં 2ના સામાન્ય ગુણકો 2, 4, 6, 14, 8, 10, 12, 28, 16, 18, 42. 7ના સામાન્ય ગુણકો 7, 21, 14, 28, 35, 49. એ 7ના સામાન્ય ગુણક. હવે અહીંયા બંનેના સામાન્ય ગુણકો એટલે કે બંનેના જે ગુણકો, બંનેના ગુણકો જોયા, હવે બંનેના શું જોઈશું? સામાન્ય ગુણકો કયા? તો કે બંનેના વર્તુળમાં જે વચ્ચેના ભાગમાં આપેલા છે તે કયા કયા? તો કે 14, 28 અને 42. હવે 9 છે તો કે 4, 6 અને 5ના ગુણકોને વર્તુળમાં રાખીને રમત ફરીથી રમો. હવે કયા કયા લેવાના છે? 4, 6 અને 5ના ગુણકો એટલે કે અવયવી લેવાના છે. તો અહીંયા 4ના ગુણકો, 6ના ગુણકો અને 5ના ગુણકો છે એ પોતપોતાના વર્તુળમાં લખવાના, અને પછી જે ત્રણેયમાં આવતું હોય એ અહીંયા લખવાનું. 4 અને 6ના સામાન્ય ગુણક હોય તો અહીંયા, 4 અને 5નો સામાન્ય ગુણક હોય તો અહીંયા, 6 અને 5નો સામાન્ય ગુણક હોય તો અહીંયા. એવી રીતે ત્રણેયનો સામાન્ય ગુણક એટલે કે સામાન્ય ગુણક કોનો? ત્રણેયનો હોય તો જ એ વચ્ચે લખવાના છે. તો હવે જુઓ, 4ના ગુણકો 4, 8, 16, 28, 12, 24, 36, 48, 32, 44, 52 અને 56. 6ના સામાન્ય ગુણકો 6, 18, 42, 54 અને બીજા તો કે 12, 24, 36, 48 પછી 30. 5ના અવયવો 20, 40, 5, 10, 15, 30, 25, 35, 45, 50, 55 અને 60. જુઓ, 4 અને 6ના સામાન્ય ગુણકો કયા કયા? તો કે 12, 24, 36, 48. આ 6 અને 4ના સામાન્ય ગુણકો છે. હવે 4 અને 5ના સામાન્ય ગુણકો 20 અને 40, 6 અને 5ના સામાન્ય ગુણક 30 અને 3ના સામાન્ય ગુણક 60. જે લીલા જે વચ્ચેના વર્તુળમાં લખેલા છે. હવે આગળ જુઓ, એમાંથી સવાલ જવાબ 5 અને 6ના કયા સામાન્ય ગુણકને તમે લીલા ભાગમાં લખ્યા? તો કે 30. આપણને ખબર છે 5 અને 6નો સામાન્ય ગુણક કયો? તો કે 30. હવે બી, 4 અને 6ના કયા સામાન્ય ગુણકને તમે નારંગી ભાગમાં લખ્યા છે? તો કે 16, 24, 36, 48. કયા કયા? 12, 24, 36 અને 48. હવે નંબર સી, તો શું છે આમાં? તો કે 4, 6 અને 5ના સામાન્ય ગુણકને કયા રંગના ભાગમાં લખ્યા છે? તો કે 4, 6 અને 5ના સામાન્ય ગુણકોને રાખોડી રંગના ભાગમાં લખેલા છે. કયા ભાગમાં લખેલા છે? તો કે રાખોડી રંગના ભાગમાં લખેલા છે. 4, 6 અને 5નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો કે 60. કયો છે? ત્રણેયનો સૌથી નાનો અને સામાન્ય ગુણક 60 છે.